पश्चिम रेलवे द्वारा मुंबई डिविजन अंतर्गत आती सूरत रेलवे फाटक नजीक अड़ीने आवेला झूपड़ाओनू आजे चुस्त पोलिस बंदोबस्त वच्चे डिमोलेशन करवामां आव्युं हतुं। આજે 450 જેટલા કાચા અને પાકા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું। સુરત ડિવિઝનના ડીવાયએસપી બીએ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આજે સુરત રેલવે સ્ટેશન નજીક સુમૂલ ડેરી રોડ પર રેલવે ફાટકને અડીને આવેલા કાચા પાકા 450થી વધુ મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યો હતો। 8, 9, 10 ફેબ્રુઆરી આમ કુલ 3 દિવસ સુધી આ ડિમોલેશનની પ્રક્રિયા ચાલશે અને સુરતથી ભેસ્થાણ જતી રેલવે સ્ટેશન સુધી આ ડિમોલિશન કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુંબઈ ડિવિઝનના RPF IPS વિનીત કુમાર, 2 DYSP, 4 RPI અને 300 કરતાં વધુ પોલીસ જવાનો સાથે કતરગામ પોલીસ અને મહિધરપુરા પોલીસ પણ બંદોબસ્ત જોડાઈ હતી। આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી 8, 9, 10 એમ 3 દિવસ રેલવે ટ્રેકની બાજુમાં જે દબાણ છે એ હટાવવાની કાર્યવાહી ચાલુમાં છે। આ ડિમોલેશનના કામગીરીમાં બોમ્બેથી RPFના શ્રી વિનીત કુમાર DSC IPS નાઓ છે ઇન્ચાર્જ તરીકે RPFના અને આ બંદોબસ્તમાં RPF અને ગુજરાત રેલવે પોલીસના 4 PI 14 PSI 300 જેટલા માણસો બંદોબસ્તમાં હાજર છે। હાલ ડિમોલેશનની કાર્યવાહી બિલકુલ શાંતિપૂર્ણ ચાલી રહેલ છે। આ બંદોબસ્તમાં સુરત શહેર પોલીસ પણ બંદોબસ્તમાં હાજર છે, કતારગામ PI પણ હાજર છે, ACP પણ હાજર છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલુમાં છે। આજે કુલ 450 જેટલા મકાનનું ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।